નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે ફરી એકવાર અમારી યુટ્યુબ ચેનલમાં આપણું સ્વાગત છે મિત્રો આજે આપણે ધોરણ અગિયાર કોમર્સની અંદર વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન એમાં ચેપ્ટર નંબર નવ આંતરિક વેપાર વિશે અભ્યાસ કરવાની માટે જઈ રહ્યા છે તો તમે વિડીયો ધ્યાનથી જોશો આજે મિત્રો આપણે સ્થાયી દુકાનોની અંદર જે મોટા પાયા પરના છૂટક વેપારીઓ દ્વારા થતી ખાતાવાળી દુકાનો અને સંકળાયેલી દુકાનો વિશે અભ્યાસ કરીશું તો મિત્રો સૌ પ્રથમ આપણે જોઈએ કે ખાતાવાળી દુકાનો ખાતાવાળી દુકાનોની આપણે વાત કરીએ તો ખાતાવાળી દુકાનોની અંદર મોટા પાયા પર છૂટક વેચાણ કરવામાં આવે છે એમાં એક જ અનેક પ્રકારની વસ્તુઓ આપણને એક જ સ્થળે ઉપલબ્ધ થઈ જતી હોય છે આવી દુકાનોમાં દરેક પ્રકારની વસ્તુઓના વેચાણ માટે એક અલગ ખાતું કે અલગ વિભાગ હોય છે એટલા માટે એને ખાતાવાળી દુકાનો તરીકે ઓળખવામાં આવે છે આવી દુકાનોની જે માલિકી કે સંચાલન હોય છે એ એક જ વ્યક્તિના હાથમાં હોય છે એક જ એનો માલિક હોય છે અને એના દ્વારા એનું સંચાલન થતું હોય છે એમાં ખાસ કરીને આપણે જોઈએ તો જીવન જરૂરિયાતની વસ્તુઓથી લઈને જે મોજ શોખની વસ્તુઓ છે એ પ્રકારની બધી જ વસ્તુઓ આપણને એક જગ્યાએ પ્રાપ્ત થતી હોય છે અને ગ્રાહકો એની ખરીદી કરતા જોવા મળે છે ખાતાવાળી દુકાનોની આપણે વાત કરીએ મિત્રો તો અહીં દરેક પ્રકારની વસ્તુઓ એટલે કે સ્ટેશનરીને માટે અલગ વિભાગ હશે બાળકો માટેની જે સ્ટેશનરી છે એના માટેનો અલગ વિભાગ હશે એ જ રીતે કરિયાણાની વસ્તુ હોય તો કરિયાણા માટે અલગ વિભાગ હશે અને એ જ રીતે આપણે જોઈએ છે કે સાબુ કોપરેલ કે એવા પ્રકારની વસ્તુઓ હશે એ પણ ત્યાં મળશે એની અલગ વિભાગ રાખવામાં આવ્યો હશે એ જ રીતે ફરસાણાની વસ્તુ છે ફરસાણ કે જેના માટે અલગ વિભાગ હશે એ જ રીતે કપડાં છે ચંપલ છે એના દરેકને માટે ત્યાં અલગ અલગ વિભાગ રાખવામાં આવ્યો હશે અને એની અંદર આપણે જોઈએ કે જીવન જરૂરિયાતથી માંડીને મોજ શોખની જે વસ્તુઓ છે કે ટીવી છે કે એને લગતી ઇલેક્ટ્રિક વસ્તુઓ છે એ પણ આપણને ત્યાં પ્રાપ્ત થતી જોવા મળતી હોય છે એટલે દરેક પ્રકારની વસ્તુઓના માટે ત્યાં અલગ અલગ વિભાગ દર્શાવવામાં આવતો હોય છે એના લક્ષણોની આપણે વાત કરીએ તો આ જે બાબતો આપણે જોઈ ગયા છે અહીં એ જ બાબત લક્ષણોની અંદર છે કે ત્યાં મોટા પાયા પર વસ્તુઓનું વેચાણ થતું હોય છે કેમ કે બધા જ પ્રકારની વસ્તુઓ એ ત્યાં પ્રાપ્ત થઈ જતી હોય છે એટલે એનું વેચાણ પણ મોટા પ્રમાણની અંદર થતું જોવા મળે છે અલગ વસ્તુ માટે ત્યાં અલગ વિભાગ પાડવામાં આવેલો હોય અત્યારે આપણે વાત કરી ગયા કે સ્ટેશનરીની વસ્તુ છે તો એ અલગ વિભાગ એનો હશે કે જે વિભાગમાંથી આપણને સ્ટેશનરીની જ વસ્તુ જોઈએ આપણે કરિયાણાની વસ્તુ જોઈતી હોય તો એનો અલગ વિભાગ હશે એ જ રીતે નાસ્તા માટેની ફરસાણાની વસ્તુ જોઈતી હોય તો અલગ વિભાગ હશે કપડાં માટે અલગ વિભાગ હશે એટલે આ રીતે અલગ અલગ વિભાગોની અંદર એમનું વહેંચણી કરવામાં આવી હોય છે ત્યાર પછી મિત્રો એની જે માલિકી અને સંચાલન છે એ માલિકી અને સંચાલન એ એક જ વ્યક્તિના હાથમાં હોય છે એટલે કે એક જ વ્યક્તિની એ બધી દુકાનો હોય છે એટલે એમાં બધી વસ્તુઓ એક જ વ્યક્તિ દ્વારા વેચવામાં આવતી હોય છે અને એનું સંચાલન પણ એ જ વ્યક્તિ દ્વારા કરવામાં આવે છે આવી જે વિસ્તારો છે એ ખાસ કરીને શહેરી વિસ્તારોની અંદર જોવા મળતી હોય છે આપણે શહેરી વિસ્તારોની અંદર આવી દુકાનોની અંદર તમે પણ ગયા હશો શોપિંગ કર્યું હશે તો એ શહેરી વિસ્તારોમાં આવી વસ્તુ આપણને જોવા મળે છે કે જ્યાંથી આપણે બધી વસ્તુઓ એક સાથે ખરીદી શકીએ છીએ કર્મચારીઓની તાલીમ તો મિત્રો ખાતાવાળી દુકાનોમાં જે પણ કર્મચારીઓ કામ કરે છે તો એ કર્મચારીઓએ જ્યારે પણ ગ્રાહક આવે તો ગ્રાહકની સાથે કેવું વર્તન કરવું જોઈએ એ વેચાણ વધે તે માટે એમની સાથે કેવા વ્યવહાર કરવા જોઈએ કેવા પ્રયત્ન કરવા જોઈએ એ બધી બાબતોની પણ તાલીમ એમને આપવામાં આવતી હોય છે ત્યાર પછી છે ખર્ચ એમનો વધુ જોવા મળે છે કેમ કે આ દુકાનોની અંદર અમુક માળખાગત સુવિધાઓ પણ ઊભી કરવામાં આવતી હોય છે અને એનો જાળવણીનો ખર્ચ જેમ કે આપણે જોઈએ તો કે ત્યાં જો કોઈકને ભૂખ લાગી હોય નાસ્તા માટેની કે પાણી માટેની કે એ જ એવી સુવિધાઓ છે તો એ સુવિધાઓ પણ ત્યાં પૂરી પાડવામાં આવતી હોય છે જેથી કરીને એમનો ખ ખર્ચ પણ વધી જતો હોય છે ત્યાર પછી છે ગ્રાહકોને સગવડ આપવામાં આવે છે અહીં જે પણ ગ્રાહકો શોપિંગ કરવાને માટે આવે છે તો એ ગ્રાહકોને માટે એમને મનોરંજન મળે કે રેસ્ટોરન્ટની સુવિધા છે વાયફાઈની સુવિધા છે આ બધી સગવડો પણ એમને સાથે પૂરી પાડવામાં આવતી હોય છે જેથી કરીને તેઓ ત્યાં જેટલો સમય હોય એટલો સમય પસાર કરીને બધી જ વસ્તુઓ ત્યાંથી તેઓ ખરીદી શકે એટલા માટે રેસ્ટોરન્ટ કે બાળકોને માટે મનોરંજનની સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવતી હોય છે ત્યાર પછી છે માર્ગદર્શન તો મિત્રો અહીં જે એમના કર્મચારીઓ છે એ કર્મચારીઓને આપણે જોઈએ છીએ કે એમને યોગ્ય તાલીમ આપેલી હોય છે તો એ કર્મચારીઓએ ગ્રાહકોને કઈ રીતે આવકાર આપવો વસ્તુઓનું કઈ રીતે એમને બતાવી વસ્તુ એટલે કે વસ્તુઓનું નિદર્શન કંઈક સલાહ સૂચનો એમને આપવા છે કે આ વસ્તુ બેટર છે કે આ લો તો આવું થશે કે આ બધી બાબતો છે એનું માર્ગદર્શન ગાઈડન્સ પૂરું પાડે છે જેથી કરીને તેઓને વસ્તુ કઈ પસંદ કરવી જોઈએ તેનું પૂરું એમને માર્ગદર્શન પ્રાપ્ત થાય છે અને યોગ્ય વસ્તુ તેઓ પસંદ કરી શકે છે ત્યાર પછી આપણે જોઈએ તો એ છે સંકળાયેલી દુકાનો સંકળાયેલી દુકાનોની આપણે વાત કરીએ તો અહીં મોટા પાયા પર છૂટક વેચાણ થાય છે આવી દુકાનોનો એક જ માલિક દ્વારા અહીં મિત્રો જુદા જુદા સ્થળો કે શહેરોમાં આ દુકાનો શરૂ કરવામાં આવેલી હોય છે આપણે અત્યારે ખાતાવાળી દુકાનોમાં જોઈ ગયા કે જ્યાં એક જ એક જ જગ્યા પર આપણને વિવિધ પ્રકારની વસ્તુઓ મળી રહે છે અલગ અલગ વિભાગોની અંદર જ્યારે અહીં એના કરતાં અલગ છે કે વસ્તુ એક જ પ્રકારની છે એક જ માલિક છે પરંતુ એની દુકાનો આપણને અલગ અલગ વિસ્તારોની અંદર જોવા મળતી હોય છે અલગ અલગ સ્થળો પર એ વસ્તુઓનું વેચાણ જોવા મળે છે જેમ કે સુરત જેવું મોટું શહેર હોય કે અમદાવાદ જેવું મોટું શહેર હોય તો એની અંદર એક જ શહેરની અંદર અલગ અલગ સ્થળે એમની દુકાનો હોય છે અથવા તો અલગ અલગ શહેરોની અંદર હોય છે કે અમદાવાદની અંદર છે કે બરોડાની અંદર છે કે સુરતની અંદર છે એ રીતે એ દુકાનો ત્યાં શરૂ કરવામાં આવેલી હોય છે અને આવી દુકાનોમાં જીવન જરૂરિયાતની એક જ વર્ગની મર્યાદિત વસ્તુઓનું વેચાણ કરવામાં આવે છે કોઈ પણ એક વર્ગની જે તે વસ્તુઓ કે નાસ્તાને લગતી વસ્તુ છે તો નાસ્તાને લગતી જ વસ્તુ હશે એ રીતની વસ્તુઓનું ત્યાં વેચાણ કરવામાં આવતું જોવા મળે છે અને એમની જે બાહ્ય સજાવટ હોય છે એ દરેક જગ્યાએ દરેક દુકાનમાં એક સરખી જોવા મળતી હોય છે કે જેથી કરીને ખબર પડે કે આ દુકાન એ આ જ વ્યક્તિની હોય છે એટલે સમાન ઓળખ ત્યાં જોવા મળતી હોય છે હવે મિત્રો આપણે એના લક્ષણોની વાત કરીએ તો પ્રથમ એનું લક્ષણ છે કે એનો માલિક છે એ એક જ વ્યક્તિ હોય છે અને એક જ વ્યક્તિની એક જ શહેરમાં અલગ અલગ વિસ્તારમાં દુકાન હોય છે અથવા તો અલગ અલગ શહેરની અંદર એની દુકાનો જોવા મળતી હોય છે એમની જે સજાવટ હોય છે એ સજાવટ આપણને એક સરખી જોવા મળે છે બાહ્ય સજાવટ જેમ કે એનું બેનર છે કે જે પોસ્ટર લગાવવામાં આવ્યું છે કે જે કંઈ પણ કલર કે સૂચના ત્યાં લખવામાં આવ્યું હોય કે એમનો કલર છે એ બધી બાબતોની બાહ્ય સજાવટ એ એનો લૂક બાહ્ય એ એક સરખો જોવા મળે છે કોઈ કંઈ પણ વ્યક્તિ એને દૂરથી જોઈને ઓળખી જાય કે આ એમની જ દુકાન છે ત્યાર પછી છે કર્મચારીઓને તાલીમ તો એમાં જે કર્મચારીઓ કામ કરતા હોય છે એ કર્મચારીઓને તાલીમ આપવામાં આવે છે ધંધાના શું નીતિ નિયમો છે ગ્રાહકો સાથે કયા પ્રકારનું વર્તન કરવું જોઈએ તો એ બધી બાબતોની અંદર તાલીમ આપવી આપવામાં આવતી હોય છે ત્યાર પછી એનું સંચાલન તો એનું સંચાલન એક કેન્દ્રિત હોય છે એટલે કે એ સંચાલન એક જ સ્થળેથી એનું સંચાલન એટલે કે જ્યાં મુખ્ય ઓફિસ હોય છે એ મુખ્ય ઓફિસેથી જ એનું સંચાલન થતું જોવા મળે છે માની લો કે એની મુખ્ય ઓફિસ જો અમદાવાદમાં આવી હોય તો અમદાવાદથી એનું સંચાલન થાય મુખ્ય ઓફિસથી બાકીના જે શહેરોની અંદર એની દુકાનો હોય ત્યાં અથવા તો એક જ શહેરમાં જે મુખ્ય ઓફિસ હશે ત્યાંથી એનું સંચાલન થતું જોવા મળે છે ત્યાર પછી છે સમાન ઓળખ તો સંકળાયેલી દુકાનોની અંદર એની બાહ્ય સજાવટ આપણે જોઈ ગયા કે એક સરખી જોવા મળે છે એમાં જે કામ કરતા કર્મચારીઓ છે કર્મચારીઓનો ગણવેશ કે એનો યુનિફોર્મ છે એના કપડાં એ પણ એક સરખા જોવા મળતા હોય છે એનો કલર બધી બાબતો એક સરખી જોવા મળે છે એટલે કે ખ્યાલ આવે છે કે આ જ દુકાન છે અને આ જ પ્રકારની અહીં વસ્તુઓ પ્રાપ્ત તો મિત્રો અહીં આપણે જોઈ ગયા કે આ જે આપણી જોઈએ કે સંકળાયેલી જે દુકાનો છે એના લક્ષણોનો આપણે અહીં અભ્યાસ કરી ગયા છે તો મિત્રો તમને વિડીયો ગમ્યો હશે તો તમે એને જરૂરથી લાઈક કરશો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને કોઈ પ્રશ્ન હોય તમે કોમેન્ટ બોક્સની અંદર લખી શકો છો થેન્ક યુ આભાર